કેમ છો બધા ખેડૂતભાઈઓ, બધા ખેડૂતભાઈઓને રામ રામ. આજે આપણે જાણીશું ધાણાની બજાર ભાવ વિશે. એ પહેલાં ખેડૂતભાઈઓ, આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપના સુધી પહેલાં પહોંચતા રહે. ધાણાના વાયદા બજારમાં 2 દિવસ ત્યાં સારું એવું ગાબડું પડ્યું હતું, જેના કારણે બજારમાં થોડી નરમાઈ જોવા મળી હતી. હાજર બજારમાં ધાણાના વાયદામાં ધીમી ગતિએ કાલથી થોડો એવો સુધારો જોવા મળી રહ્યો છે. એના કારણે મણે 10 રૂપિયાનો વધારો થયો હતો. નવા ધાણાની આવકો આજે સ્ટેબલ હતી, પરંતુ આગામી દિવસોમાં આવકો વધે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. ધાણાનો સારો એવો પાક ખેડૂત ભાઈઓ પાસે થયો છે. ધાણામાં અત્યારે ઓલ ઓવર ડિમાન્ડ ઓછી છે, જેના કારણે બજારનો મિશ્ર ટોન દેખાઈ રહ્યો છે. બજારમાં લેવાલી આવશે તો બજારમાં સુધારો આવશે, નહીતર નવા ધાણાની આવકો રેગ્યુલર થાય ત્યાં સુધી બજારો અથડાઈ શકે છે. નવા ધાણાની આવકો ગોંડલમાં 600 બોરી અને રાજકોટમાં 200 બોરી જેવી આવક નોંધાઈ હતી. જામજોધપુરમાં 50 બોરીની આવક નોંધાઈ હતી. ધાણામાં નિકાસ ભાવ ઈગલ ક્વોલિટી મશીન ક્લિનિંગનો 7350 અને શોર્ટ્સનો ભાવ 7500 રાખવામાં આવ્યો હતો. સ્પીડ વોલ ક્વોલિટી 6750 અને 6900 એમ બે ભાવ રાખેલા હતા. નિકાસ ભાવમાં સ્થિરતાના કારણે ધાણાની બજાર સુધરવી થોડી મુશ્કેલ છે. એની સર્વે ખેડૂતભાઈઓએ નોંધ લેવી. આપના મતે ખેડૂતભાઈઓ, ધાણાના ખરેખર બજાર ભાવ શું હોવો જોઈએ? સરકારને નિકાસ ઉપર પૂરતું ધ્યાન આપી અને આનું સોલ્યુશન લાવવું જોઈએ? આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો. તો ચાલો જાણી લઈએ આજના ધાણાના બજાર ભાવ. રાજકોટ 1155 થી 1440 રૂપિયા, ગોંડલ 800 થી 1471 રૂપિયા, જેતપુર 921 થી 1421 રૂપિયા, પોરબંદર 960 થી 1130 રૂપિયા, વિસાવદર 1000 થી 1266 રૂપિયા, જુનાગઢ 1100 થી 1407 રૂપિયા, અમરેલી 1031 થી 1210 રૂપિયા, જામજોધપુર 1050 થી 1341 રૂપિયા, જસદણ 1000 થી 1300 રૂપિયા, સાવરકુંડલા 900 થી 1100 રૂપિયા, બોટાદ 900 થી 1100 રૂપિયા, ભાવનગર 935 થી 1360 રૂપિયા, હળવદ 1120 થી 1318 રૂપિયા, કાલાવડ 1230 થી 1711 રૂપિયા, ભેસાણ 1000 થી 1300 રૂપિયા, પાલીતાણા 935 થી 1145 રૂપિયા, જામખંભાળિયા 1100 થી 1222 રૂપિયા, દાહોદ 1900 થી 2300 રૂપિયા. અમારી ચેનલ સાથે જોડાવા બદલ અને ચેનલને સપોર્ટ કરવા બદલ આપ બધા ખેડૂત ભાઈઓનો ખૂબ ખૂબ આભાર.